ધોરણ 11માં ચેપ્ટર 4માં મેરુદંડી સમુદાય વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તો આજે આપણે તેમાં 5મા વર્ગ વિશે ચર્ચા કરીશું, જેનું નામ છે સરીસૃપ. હવે આ જે સરીસૃપ છે તેને ઇંગ્લિશમાં રેપ્ટિલા કહેવામાં આવે છે. રેપ્ટિલા જેનો અર્થ થાય છે પેટે ઘસરીને ચાલનારા પ્રાણીઓ. આમાં તમારે એક્ઝામ્પલ યાદ રાખવાનું, મગર, સાપ અને ગરોળી, આ ત્રણ એક્ઝામ્પલ બેઝિક તમે યાદ રાખશો તો તમને વર્ણન કરવાનું બહુ સરળ રહેશે. તો હવે આ વર્ગ છે સરીસૃપ, એનું નામ કેમ આપવામાં આવ્યું? એનું પાછળનું પર્ટિક્યુલર રીઝન એ છે કે એ લોકો પ્રચલનની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો એ લોકો વિસર્પીયતા પદ્ધતિ ધરાવે છે. વિસર્પીયતા એટલે શું કહેવાય? કે સરકીને ચાલે છે, ક્યાં તો પછી પેટે ઘસડાઈને ચાલવાની જે પદ્ધતિ છે તેના આધારે આ વર્ગનું નામ આપવામાં આવ્યું સરીસૃપ. સરીસૃપ ક્યાં જોવા મળતા? મગર, સાપ, ગરોળી ઓલમોસ્ટ ક્યાં જોવા મળે? તો સ્થળ જ માં જોવા મળે છે. હા, અમુક સાપ એવા છે કે જે પાણીમાં પણ વસવાટ કરે છે, બરાબર. જે રીતે મગર જે છે તો મગર પાણીમાં અને જમીન પર બંને જગ્યાએ જોવા મળે, પણ મોસ્ટલી જમીન પર વધારે જોવા મળે છે. પણ આ જે સરીસૃપ, તમને એમ થાય કે આને ઉભય જીવીમાં કેમ નહીં મૂકવામાં આવ્યા? તો એની પાછળનું પર્ટિક્યુલર રીઝન એ છે કે એ લોકો પેટે સરકીને ચાલે છે, બરાબર, સરકીને ચાલે છે, પરિણામે એમને સરીસૃપમાં મૂકવામાં આવ્યું. બીજું રીઝન એ છે કે એમનું જે શરીર છે તે શિર્સ, ગરદન, ધડ અને પૂંછડીમાં વિભાજિત થયેલું હોય છે. એટલે કે લોકો માથું, ગળાનો ભાગ, છાતીનો ભાગ અને પૂંછડી ધરાવે છે. હવે એમની ત્વચા કેવી હોય? તો શુષ્ક હોય છે. તમે મગરને યાદ કરો તો મગરની જે સ્કીન છે તે તમને બહુ ડ્રાય દેખાય છે. હવે એને શૃંગમય ત્વચા હોય છે. શૃંગમય એટલે કે આવી રીતે ત્વચા વેવીસ હોય છે, શૃંગ ધરાવે, એટલે એને શું કહેવાય? શૃંગમય ત્વચા હોય છે. ત્યારબાદ અધિચર્મીય ભીંગડા ધરાવે છે. અધિચર્મીય ભીંગડા એટલે કે ચામડીના બનેલા ભીંગડા ધરાવે છે. તમે જો મગરને ધ્યાનથી જોયો હોય તો એની ઉપર તમને આવી ઉપસેલી રચના જોવા મળે છે. તો આ જે ઉપસેલી રચના જોવા મળે તો એને કહેવાય છે અધિચર્મીય ભીંગડા કહેવામાં આવે છે. ક્યાં તો એ પ્રસરકો ધરાવે છે. પ્રસરકો એટલે કે તમે કાચબાને જોયો હશે, કાચબો એની ઉપર એક કડક કવચ હોય છે કે જેને પ્રસરકો કહેવામાં આવે છે. હવે શૃંગમય ત્વચા એટલે એવું કહેવામાં આવે છે, જો તમે કંઈ કાચબાને કે પછી આ જે મગર છે તેના ઉપાંગો જોયા હોય તો એની ત્વચા આવી રીતે તમને દેખાશે. એની ત્વચા પણ આવી રીતે તમને આવી રીતે એક રચના જોવા મળે. તો આવા પ્રકારની જો ત્વચા જોવા મળે તો એને શૃંગમય ત્વચા કહેવામાં આવે છે. તો આવી રીતે ત્વચા સૂક્ષ્મ હોય, કાં તો શૃંગમય ત્વચા હોય અને તથા અધિચર્મીય ભીંગડા કે પ્રસરકો જોવા મળે છે. પ્રસરકો એટલે કાચબાની ઉપર જે કવચ જોવા મળે છે તો એને પ્રસરકો કહેવામાં આવે છે. અને અધિચર્મીય ભીંગડા એટલે કે મગરની ઉપર એક કડક કવચ બને છે, ત્વચાનું એક મજબૂત કવચ બને છે જેને અધિચર્મીય ભીંગડા કહેવામાં આવે છે. હવે તેઓ કર્ણપલ્લવ ધરાવતા નથી. જેમ કે આપણા બહારની તરફ ઉપસેલા જે કર્ણપલ્લવ હોય છે તો એવી રીતે એ કર્ણપલ્લવ કે પછી બાહ્ય કર્ણ ધરાવતા નથી, પરંતુ એ કર્ણપટલ ધરાવે છે. ઉપાંગો હાજર હોય છે, ઉપાંગો બે જોડ હાજર હોય છે, પરંતુ આમાં એક અપવાદ છે સાપ. સાપ જે છે તેમાં ઉપાંગોનો અભાવ હોય છે. સાપ કોઈ પણ દિવસ ઉપાંગો ધરાવતો નથી. હૃદય ત્રિખંડી, ત્રિખંડી એટલે કે બે કર્ણક અને એક શેપક ધરાવે છે, પરંતુ મગર જે છે તે ચતુષ્ખંડી ધરાવે છે. એટલે કે જે શેપક છે તેની વચ્ચે પટલ આવેલો હોય છે, એટલે ડાબા અને જમણા શેપકમાં વિભાજિત થાય છે.
અસંતાપી પ્રાણીઓ છે, લિંગભેદ જોવા મળે. લિંગભેદ જોવા મળે એટલે કે એકલિંગી પ્રાણી છે, એકલિંગી પ્રાણી છે એટલે કે લિંગી પ્રજનન કરશે. એકલિંગી એટલે કે નર અને માદા, નાક માદા એમ અલગ અલગ હોય છે. હવે બીજી એક વિશિષ્ટતાની વાત કરીએ તો તમે સાંભળેલું છે કે સાપ જે છે તે એની જૂની ત્વચા કાઢે છે. તો આવી રીતે સાપ અને જે ગરોળી છે તેમની કાચડી યુક્ત ત્વચા જે છે તે ત્વચા દ્વારા ભીંગડા દૂર કરે છે, એટલે કે એક પ્રકારની નિર્મોચનની ક્રિયા કરે છે. નિર્મોચન એટલે કે એ લોકોની જે ત્વચા છે, એ લોકોની જે કાચડીયુક્ત ત્વચા છે તે દૂર કરે છે. તો આવી રીતે સાપ અને ગરોળી તેમની કાચડીયુક્ત ત્વચા દ્વારા ભીંગડા દૂર કરે છે, એટલે કે ઇન શોર્ટ એમની ત્વચા જે છે તે કાઢે છે. આપણે કહીએ ને સાપની સ્કીન મળે છે તો એને શું કહેવાય, એવી રીતે ગરોળી પણ કાઢે છે ત્વચા. હવે એના ઉદાહરણ જોઈએ તો દરિયાઈ કાચબો, દરિયાઈ કાચબો કે જેને ઇંગ્લિશમાં ટર્ટલ કહેવાય છે, પણ એનું સાયન્ટિફિક નેમ ચેલોન છે. વૃક્ષ ગરોળી, વૃક્ષ ગરોળીને ઇંગ્લિશમાં ટ્રી લિઝાર્ડ કહેવામાં આવે છે અને એનું સાયન્ટિફિક નેમ કેમેલિયન છે. મગર, મગર કે જેને ક્રોકોડાઇલ કહેવામાં આવે છે અને સાયન્ટિફિક રીતે એનું ક્રોકોડાઇલસ કહેવામાં આવે છે. ત્યારબાદ ભીત ગરોળી કે જેને વોલ લિઝાર્ડ કહેવામાં આવે છે અને એનું અન્ય નામ છે હેવી ડેક્ટાઇલસ. કાળોત્ર જેને ક્રેટ કહેવામાં આવે છે અને એનું અન્ય નામ છે બેંગા રસ. એવી રીતે કાચબો કે જેને ટોર્ટોઇસ કહેવામાં આવે છે અને અન્ય નામ છે ટેસ્ટુડા. ત્યારબાદ ઘડિયાળ કે જેને એલિગેટર કહેવામાં આવે છે. ચિત્રો કે જેને વાઇપર અને એનું અન્ય નામ છે વિપેરા. ઝેરીશા એટલે કે નાગ, જેમ કે કોબરા શબ્દ તો સાંભળેલો જ હશે તમે, અને એને નાજા કહેવામાં આવે છે. તો આવી રીતે અહીંયા સરીસૃપનું વર્ણન પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ છઠ્ઠો વર્ગ વિહ એ, એટલે ઓલમોસ્ટ બધા પક્ષીઓનો આ વર્ગમાં સમાવેશ થાય છે. હવે આ વર્ગનું નામ વિહક કેમ પાડવામાં આવ્યું છે, કારણ કે એ લોકો હવામાં ઉડી શકે છે અને એ પ્રાણીઓ જે છે, પક્ષીઓ જે છે, તેની એક એવી લાક્ષણિકતા છે કે જે અન્ય વર્ગના પ્રાણીઓમાં જોવા મળતી નથી, જેમ કે પીછાઓની હાજરી. તે આ વર્ગની એક ખાસ લાક્ષણિકતા છે. બીજી લાક્ષણિકતા એ છે કે આ વર્ગ પક્ષીઓ જે છે તે ચાંચ ધરાવે છે. ચાંચ કેવી રીતે બને છે કે જે જડબા હોય તો એ જડબાનું રૂપાંતર ચાંચમાં થયેલું હોય છે. આપણને ખબર છે કે મૃગતંત્રી સમુદાયના જે પ્રાણીઓ છે તે જડબા ધરાવે છે, તો અહીંયા જડબા જોવા મળતા નથી, પણ એ જડબાનું રૂપાંતર શેમાં થયેલું હોય તો એ ચાંચમાં થયેલું હોય છે, એટલે કે જડબા જે છે તે ચાંચમાં ફેરવાઈ જાય છે. ચાંચની અંદર તાજ જોવા મળતા નથી. હવે ઉપાંગો તો ધરાવે છે, પણ જે આગળના બે ઉપાંગો હોય ને, એટલે કે જે અગ્ર ઉપાંગો, તો એ પાકમાં ફેરવાય છે. અહીંયા જે વિહક વર્ગ છે તેમાં આગળના અગ્ર ઉપાંગો, એટલે કે ધારો કે આપણી વાત કરીએ તો આપણા અગ્ર ઉપાંગ એટલે આપણા હાથ, તો એવું ધારી લો કે આપણા હાથ જે છે તે પક્ષીમાં પાકમાં ફેરવાય છે. તેવી રીતે અગ્ર ઉપાંગનું રૂપાંતર પાકમાં થયેલું હોય છે. બીજી વસ્તુ પશ્વ ઉપાંગો એટલે કે પાછળના ઉપાંગો જે છે તે સામાન્ય રીતે ભીંગડા ધરાવે છે, એટલે કે જે પશ્વ ઉપાંગો છે તે પગમાં ફેરવાય છે. આપણે એમ કહેવા છે ને કે આપણને ખબર છે કે પક્ષીઓ બે પગ ધરાવે છે, તો એને શું કહેવાય, પશ્વ ઉપાંગ. તો એ પશ્વ ઉપાંગ જે છે તે શું ધરાવે, ભીંગડા. ભીંગડા એટલે આપણને જે ફિશમાં જે કડક કડક જોવા મળે તે ભીંગડા નહીં, પણ અહીંયા જે ત્વચા છે આ
એક એવી થઈ જાય, બહારની ત્વચા એકદમ જ કડક થઈ જાય છે, તો એને શું કહેવાય? પીંગળા કહેવામાં આવે છે. તો આવી રીતે પશ્વ ઉપાંગો ભીંગડા ધરાવે છે. હવે જે પશ્વ ઉપાંગ છે એટલે કે એમના જે પગ છે, બરાબર, એ એમને ચાલવામાં, કૂદવામાં, તેમજ પાણીમાં તરવામાં અને વૃક્ષની શાખાને પકડી રાખવામાં મદદ કરે છે. એટલે કે આમના જે પશ્વ ઉપાંગો ચાલવા, કૂદવા, તરવા કે વૃક્ષની શાખાઓ પકડવા માટે રૂપાંતરિત થયેલા છે. અંતઃકંકાલ શેનું બનેલું છે? તો અંતઃકંકાલ જે છે તે અસ્થિનું બનેલું છે. અંતઃકંકાલ જે છે તે અસ્થિનું બનેલું છે. હવે આના જે અસ્થિ હોય ને, તે અસ્થિઓ એક પ્રકારના છિદ્રિષ્ટ હોય છે. છિદ્રિષ્ટ એટલે કે વચ્ચે વચ્ચે કાણા જેવા જોવા મળે. હવે એ જે કાણા કાણા જોવા મળે ને, ત્યાં વાત કોટરો આવેલા હોય છે, બરાબર, પોલા હોય, અને જે પોલા હોય તેની જગ્યા પર, ત્યાં જગ્યા પર હવે ધારો કે અસ્થિ છે, તો અહીંયા એક છિદ્રિષ્ટ રચના જોવા મળે. હવે ત્યાં વાતાશયો આવેલા હોય છે. તો આવી રીતે લાંબા અસ્થિઓ વાતકોટરયુક્ત એટલે કે વાતાશયોયુક્ત પોલા હોય છે. એટલે કે જ્યાં પોલા હોય, પોલા ધરાવે, ત્યાં વાતાશય આવેલું હોય છે. હવે આ વાતાશયનું કામ શું હોય ખબર? હવે આ જે વાતાશયો છે તે કંઠનળી સાથે જોડાયેલો હોય, અને વાતાશયોમાં હવા ભરાય ને તેમ પક્ષીઓનું શરીર વજનમાં હલકું થઈ જાય, અને વજનમાં એ હલકું થઈ જાય પરિણામે તે હવામાં સરળતાથી ઉડી શકે છે. તો આવી રીતે કંઠનળી સાથે જે 9 વાતાશયો આવેલા છે એના પરિણામે તે ઉડી શકે છે. કારણ કે જ્યારે પણ ઉડવાનું છે ને ત્યારે એ હવા વધારે રહેશે, અને હવા વધારે રહે એટલે શું થાય, આ વાતાશયો ફૂલે એટલે એ સરળતાથી વાતાવરણમાં ઉડી શકે છે. ત્વચા કેવી હોય? તો શુષ્ક હોય છે, બરાબર, ચીકણી હોતી નથી. તમે કોઈ પણ પક્ષીઓ જોજો, એ લોકોની ત્વચા ચીકણી હોતી નથી. હવે પૂંછડીનો જે તલ ભાગ છે, હવે આવી રીતે પૂંછડી છે તેનો આ તલ ભાગ છે, તો આ તલ ભાગે તૈલી ગ્રંથિ આવેલી છે. પૂંછડીના તલ ભાગે કઈ ગ્રંથિ આવેલી છે? તૈલી ગ્રંથિ આવેલી છે. વાતાશયની સંખ્યા કેટલી હોય છે? તો વાતાશયની સંખ્યા 9 હોય છે. આમાં પાચન માર્ગ સંપૂર્ણ હોય છે, કારણ કે તમને ખબર છે પક્ષીઓ ચરખે છે, બરાબર. હવે એ લોકો અન્ન સંગ્રહાશય ધરાવે, જેમ કે આપણામાં જઠર છે કે ખોરાક ત્યાં 4-5 કલાક રહે છે અને પછી આંતરડામાં જાય છે. તો એવી રીતે અન્ન સંગ્રહાશય પક્ષીઓ ધરાવે છે. હવે પક્ષીઓને દાંત નથી, એ લોકો તો આખાની આખી ઈયળ ગળી જાય, વનસ્પતિ ખાયેલી પાંદડા બરફ ટુકડામાં ટુકડા તો ખાતા નથી, એમ ટુકડા તો ચાંચમાં થતા નથી. તો શું થાય, ખોરાકને દળવા અને ભરડવા, દળવા એટલે કે નાના નાના ટુકડામાં વિભાજિત કરવા અને ઝીણું કરવા માટે પેસડી જેવી રચના આવેલી છે. તેને શું કહેવાય, પેસડી જેવા વિશિષ્ટ કોટરો આવેલા છે કે જેમાં ખોરાક દળાય અને ઝીણો એનો ભૂખો થાય છે. હૃદયની વાત કરીએ તો હૃદય ચતુષ્ખંડી એટલે કે 2 કર્ણ અને 2 શેપક આવેલા છે. હવે આ મોસ્ટલી બધા પક્ષીઓ છે તેમાં મહાધમની જે છે તે જમણી તરફ વળેલી હોય છે. ઓલમોસ્ટ મહાધમની બધામાં ડાબી તરફ વળેલી હોય છે, પણ આ જે પક્ષીઓમાં જે મહાધમની છે તે જમણી બાજુએ વળેલી હોય છે. શ્વસન કોના દ્વારા કરે છે? તો શ્વસન ફેફસા દ્વારા કરે છે. અન્ય વાત કરીએ તો હવે જે આ પક્ષીઓ છે તે પોતાના શરીરનું તાપમાન જાળવી શકે છે. ઓલમોસ્ટ એમનું જે બોડી ટેમ્પરેચર છે તે 105 થી 110 ડિગ્રી ફેરનહીટ હોય છે. અહીંયા ફેરનહીટ છે, સેન્ટીગ્રેડ નથી, 105 થી 110 ડિગ્રી ફેરનહીટ એમનું બોડી ટેમ્પરેચર જે છે
તે મેન્ટેન રાખે છે. તો એમનામાં આવી રીતે બોડી ટેમ્પરેચર મેન્ટેન કરવાની ક્ષમતા હોવાથી એમને ઉષ્ણ રુધિરવાળા અથવા તો સમતાપી પ્રાણી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી જોજો, મેરુદંડીમાં આજે વર્ગ વિહવ છે, તાથી ઉષ્ણ રુધિરવાળા પ્રાણીની શરૂઆત થાય છે. હવે મેરુદંડી છે તેમાં સિમ્પલી સસ્તન અને આ જે વિહવ છે તે ઉષ્ણ રુધિરવાળા એટલે કે સમતાપી પ્રાણી છે. એના સિવાય આપણે જોયા કે બધા જ કેવા છે, તો એ અસમતાપી પ્રાણી છે. લિંગભેદ જોવા મળે એટલે કે નર અને માદા અલગ અલગ હોય છે, લિંગી પ્રજનન કરે છે અને ફલન થયા બાદ ઈંડા મૂકે છે. ઈંડા મૂકે એટલે એને અંડકશ્વી કહેવામાં આવે છે. સીધો ઈંડામાંથી બાળક જ નીકળે છે, બાળ પક્ષી જ નીકળે છે એટલે વિકાસ કેવો છે, સીધો હોય છે. હવે કેટલાક પક્ષી એવા છે, બરાબર, કેટલાક પક્ષી એવા છે કે જે ઉડી શકતા નથી, જેમ કે શ્રહમુ, કીવી અને ઈમુ. આ ત્રણ એવા છે કે જે ઉડી શકતા નથી. એ લોકોનું બોડી વેટ જ એટલું છે કે એ લોકો ઉડી ન શકે. જ્યારે કાગળ, પોપટ, મોર, ગીધ, કબૂતર, પેરોટ એ બધા ઉડી શકે તેવા પ્રાણીઓ છે. હવે આ જે કાગડો છે તેને ખબર છે ઇંગ્લિશમાં ક્રો કહેવાય, પણ એને સાયન્ટિફિક રીતે કોર્વસ કહેવામાં આવે છે. પોપટ કે જેને પેરોટ કહીએ છીએ ઇંગ્લિશમાં, પણ એના સીટાકુલા છે. મોર, પીકોક, પણ એનું સાયન્ટિફિક ને પાવો છે. ગીધ જેને વલ્ચર કહેવામાં આવે ઇંગ્લિશમાં, પણ સાયન્ટિફિક ને નિયોફ્રોન છે. કબૂતર, પીજિયન અને સાયન્ટિફિક ને કોલંબા. અને પેગબિટ કે જેને એપ્ટેન્ડો ડાયક્સ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિહવ જે છે તેમાં તમને જે પક્ષીના નામ આવડે તે લખી દેવાના. ઉદાહરણમાં એવું પર્ટિક્યુલર નથી કે ચોપડીમાં આપેલા છે તે જ નામ લખવાના, તમને જે નામ આવડે તે લખી દેવાના. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિહક વર્ગ છે એમાંથી ઘણી વાર એવો પ્રશ્ન પણ પૂછાય છે કે પક્ષીઓમાં જોવા મળતા રૂપાંતરો જણાવો બે માસમાં, કે આ તો પક્ષીઓમાં કયા રૂપાંતરો જોવા મળે છે. જેમ કે આપણે કીધું તેમ જે જડબા છે તો એ જડબાનું શેમાં રૂપાંતર થાય છે, તો ચાંચમાં રૂપાંતર થાય છે. તો આ એનું પહેલું રૂપાંતર, જડબાનું શેમાં રૂપાંતર થાય છે, તો જડબાનું ચાંચમાં રૂપાંતર થાય છે. ત્યારે બીજી વાત કરી તો અગ્ર ઉપાંગ, બરાબર, તો આ જે અગ્ર ઉપાંગ છે તો અગ્ર ઉપાંગનું શેમાં થાય છે, તો પાકમાં રૂપાંતર થાય છે. બીજી વસ્તુ કે આ બે એનામાં ખાસ રૂપાંતર જોવા મળે છે. ત્યારબાદ એમના જે અંતઃકંકર છે, તો અંતઃકંકર શેનું બનેલું છે, અસ્થિનું બનેલું છે, પ્લસ હાડકા કેવા હોય તો લાંબા હોય, અને શું ધરાવે તો વાતાશય ધરાવે છે, વાતાશયયુક્ત હોય છે, અને કેવા હોય તો છિદ્રિષ્ટ હોય છે, જેના પરિણામે આપણું વેટ કેવું થાય, હલકું થાય ને સરળતાથી ઉડી શકે. બે અત્યાર સુધી બધા જોયા તો કેવા છે, અસમતાપી શીત રુધિરવાળા, તો આ જે કેવું છે ઉષ્ણ રુધિરવાળા છે, બરાબર. આટલા આ જે વાતાશ્રયની હાજરી છે તેના પરિણામે એ સરળતાથી ઉડી શકે છે. તો આટલા પક્ષીઓમાં રૂપાંતરો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીંયા બે સમુદાયો પૂરા થાય છે, પહેલું સરિસૃપ અને બીજું વિહવ.